વિદ્યાર્થી મિત્રો એ વિદ્યા ગુજરાતીમાં તમારું સ્વાગત છે ધોરણ દસની બે હજાર એકવીસની બોર્ડની પરીક્ષા માટે તમામ વિષયની નવી બ્લુ પ્રિન્ટ આવી ગઈ છે તો આજના વિડીયોમાં આપણે બે હજાર એકવીસની બોર્ડની પરીક્ષા માટે ધોરણ દસ અંગ્રેજી વિષયની નવી બ્લૂ પ્રિન્ટનો સંપૂર્ણ અભ્યાસ કરીશું તો વિડીયોને અંત સુધી જોવાનું ભૂલશો નહીં અને જો ચેનલ ઉપર નવા હો તો અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઇકોનને પણ પ્રેસ કરી લેજો કે જેથી કરી અને જ્યારે બીજા વિષયની નવી બ્લૂ પ્રિન્ટ્સના વિડીયોઝ મૂકવામાં આવે તો તેનું નોટિફિકેશન તમને તમારા મોબાઈલમાં મળી જાય તો અહીં તમે જોઈ શકો છો કે જે આ પેપર અને બ્લૂ પ્રિન્ટ છે તે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલું છે તેની અંદર લખેલ છે કે એન્યુઅલ એક્ઝામિનેશન સેમ્પલ પેપર બે હજાર વીસ એકવીસ સબ્જેક્ટ ઇંગ્લિશ ધોરણ દસ જેનો પેપરનો સમય ત્રણ કલાક રહેશે અને પેપર છે તે એંશી ગુણનું રહેશે તો અહીં જે પેપરનો સમય હતો અને પેપરનો જે ગુણ હતા તેની અંદર નવી બ્લૂ પ્રિન્ટમાં પણ કોઈ ફેરફાર કરવામાં આવેલો નથી એટલે કે એસી ગુણના પેપર માટે તમને ત્રણ કલાકનો સમય આપવામાં આવશે હવે જોઈએ આપણે આ નવી બ્લૂ પ્રિન્ટ તો તેની અંદર સર્વપ્રથમ વાત કરીએ સેક્શન એની તો સેક્શન એમાં પ્રશ્ન એકથી દસ એકથી દસ નંબરના જે પ્રશ્નો છે તેના માટે તમને કોઈ પણ પાંચ પેરેગ્રાફ આપેલા હશે અને દરેક પેરેગ્રાફ નીચે બે પ્રશ્નો તમને પૂછવામાં આવશે આ જે પાંચ પેરેગ્રાફ છે એ તમારી ટેક્સ્ટબુકના જ હશે એટલે કે જે સેક્શન એમાં એકથી દસ નંબરના ફકરા ઉપરથી જવાબ લખવાના છે એ તમારે ટેક્સ્ટબુક છે એની અંદર જે યુનિટ એકથી છ છે તેની અંદરથી જ આ ફકરા નીચેથી પ્રશ્નો પૂછવામાં આવશે એટલે કે કુલ પાંચ પેરેગ્રાફ દરેક પેરેગ્રાફ નીચે બે પ્રશ્નો આપેલા હશે એ રીતે કુલ તમારે દસ પ્રશ્નોના જવાબ ફકરામાંથી શોધીને લખવાના રહેશે દરેક પ્રશ્ન માટે એક ગુણ રહેશે એના પછી વાત કરીએ આપણે ક્વેશ્ચન નંબર અગિયારની તો ક્વેશ્ચન નંબર અગિયારની અંદર તમને બે શોર્ટ નોટ આપવામાં આવશે અને આ બે શોર્ટ નોટમાંથી તમારે પરીક્ષામાં કોઈ પણ એક શોર્ટ નોટ લખવાની રહેશે અને જેનો ગુણભાર છે તે ત્રણ ગુણ રહેશે આ જે શોર્ટ નોટ છે તે પણ યુનિટ એકથી છમાંથી જ પૂછવામાં આવશે પાછળના યુનિટમાંથી પૂછવામાં આવશે નહીં એટલે કે કટ થયેલા અભ્યાસક્રમમાંથી પ્રશ્નો પૂછવામાં આવશે નહીં એના પછી વાત કરીએ આપણે તો કે ક્વેશ્ચન નંબર બાર તેર ચૌદ અને પંદર તો અહીં તમને ચાર વિધાનો આપેલા હશે આ જે ચાર વિધાનો છે તે ખરા એટલે કે ટ્રુ છે અથવા તો ખોટા એટલે કે ફોલ્સ છે એ તમારે લખવાનું રહેશે જેની અંદર પ્રત્યેક ટ્રુ ફોલ્સનો એક ગુણ રહેશે તો આમ તમારું જે સેક્શન એ છે તેની અંદર દસ પ્રશ્નોના જવાબ ફકરા ઉપરથી ત્રણ ગુણની શોર્ટ નોટ અને ચાર ખરા ખોટા એમ મળી અને કુલ સત્તર ગુણનો રહેશે એટલે કે જે સેક્શન એ છે તેનો ગુણભાર સત્તાણુગુ ગુણ રહેશે આગળ વાત કરીએ આપણે સેક્શન બી ની તો સેક્શન બી માં સર્વપ્રથમ પ્રશ્ન નંબર સોળ સત્તર અને અઢાર આજે ત્રણ પ્રશ્નો છે એના માટે તમને પોયમની કોઈ પણ કાવ્ય પંક્તિ આપેલી હશે એટલે કે જે સ્ટાંઝા આપેલી હોય તે સ્ટાંઝાને આધારે તમારે આ ત્રણ પ્રશ્નોના જવાબ લખવાના રહેશે જેનો ગુણભાર છે તે ત્રણ ગુણ એટલે કે પ્રત્યેક પ્રશ્નનો એક ગુણ એના પછી વાત કરીએ આગળ તો ક્વેશ્ચન નંબર ઓગણીસ વીસ એકવીસ બાવીસ અને ત્રેવીસ તો અહીં જે પાંચ પ્રશ્નો છે તેના માટે તમને પેપરની અંદર એક જે તમારે બ્લેકબક આવે છે તેની અંદરથી કોઈ એક પેરેગ્રાફ આપેલો હશે એ જે પાંચ પ્રશ્નો છે તેના જવાબ તમારે આ ફકરામાંથી શોધીને લખવાના રહેશે પાંચ પ્રશ્નોના પાંચ ગુણ એટલે કે પ્રત્યેક પ્રશ્નનો એક ગુણ રહેશે એના પછી વાત કરીએ આપણે તો ક્વેશ્ચન નંબર ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ તો અહીં પણ તમને પાંચ પ્રશ્નો પૂછવામાં આવશે જેના માટે પેપરની અંદર તમને કોઈ આલેખ હોય આકૃતિ હોય તે આપેલી હશે અને તે આલેખ અથવા તો આકૃતિને આધારે તમારે આ પાંચ પ્રશ્નોના જવાબ છે તે આકૃતિમાં જોઈ તેના આધારે સમજીને લખવાના રહેશે તે પાંચ પ્રશ્નોના પણ પાંચ ગુણ એટલે કે પ્રત્યેક પ્રશ્નનો એક ગુણ રહેશે એના પછી વાત કરીએ આપણે તો કે ક્વેશ્ચન નંબર ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ અને બત્રીસ તો અહીં જે ચાર પ્રશ્નો છે એના માટે તમને કોઈ પણ એક ડાયલોગ આપેલો હશે આ ચાર પ્રશ્નોના જવાબ તમારે ડાયલોગને આધારે તેમાં જોઈ અને લખવાના રહેશે જે ચાર પ્રશ્નોનો ગુણભાર ચાર ગુણ છે એટલે કે પ્રત્યેક પ્રશ્ન માટે એક ગુણ રહેશે હવે વાત કરીએ આપણે સેક્શન સીની તો સેક્શન સી છે તે તમારો ગ્રામર આધારિત છે તેની અંદર સર્વપ્રથમ ક્વેશ્ચન નંબર તેત્રીસ ચોત્રીસ અને પાંત્રીસ તો આ જે ત્રણ પ્રશ્નો છે તે ફંક્શન વર્ડના છે અહીં તમારે જોડકા જોડવાના છે કોલમ એની અંદર કોઈ વિધાન આપેલું હશે કોલમ બીની અંદર ફંક્શનનું નામ આપેલું હશે આપેલ વિધાન છે તે કયું ફંક્શન સૂચવે છે એ તમારે સામે બી કોલમમાં જે વિકલ્પો આપેલા છે તેને આધારે લખવાનું રહેશે જેના ત્રણ ગુણ છે એટલે કે પ્રથમ પ્રત્યેક ક્વેશ્ચન છે તેનો એક ગુણ એના પછી વાત કરીએ તો કે ક્વેશ્ચન નંબર છત્રીસ સાડત્રીસ અને આડત્રીસ તો અહીં જે ડાયલોગ છે તે ડાયલોગનો તમારે રિસ્પોન્સ લખવાનો હોય છે આ પ્રશ્ન છે તે પણ ફંક્શન આધારિત છે અહીં પણ ત્રણ પ્રશ્નો છે પરંતુ ત્રણેય પ્રશ્નોની અંદર તમને ચાર વિકલ્પો આપવામાં આવેલા હશે એટલે કે ચાર વિકલ્પોમાંથી તમારે સાચો જવાબ શોધીને લખવાનો રહેશે ત્રણ પ્રશ્નોનો ગુણભાર ત્રણ ગુણ એટલે કે પ્રત્યેક રિસ્પોન્સનો એક ગુણ રહેશે એના પછી વાત કરીએ આપણે તો કે ક્વેશ્ચન નંબર ઓગણચાલીસ ચાલીસ અને એકતાલીસ આ જે પ્રશ્નો છે તેની અંદર નવી બ્લૂ પ્રિન્ટ છે એની અંદર ફેરફાર કરવામાં આવ્યો છે જૂની બ્લૂ પ્રિન્ટની અંદર તમારે સંપૂર્ણ વિધાનો પૂરા કરવાના હતા પરંતુ જે તમારી નવી બ્લૂ પ્રિન્ટ આવી છે તેની અંદર આમાં પણ તમને વૈકલ્પિક આપેલા છે એટલે કે વિકલ્પો આપેલા છે એટલે કે ચાર વિકલ્પો આપેલા હશે એની અંદરથી તમારે તમારો સાચો જવાબ શોધવાનો છે તો અહીં આ ત્રણ ગુણનો તમને ફાયદો થઈ શકે છે જે ત્રણે ત્રણ છે તેના ત્રણ ગુણ એટલે કે પ્રત્યેકનો એ ગુણ રહેશે આગળ વાત કરીએ આપણે તો કે ક્વેશ્ચન નંબર બેતાલીસ તો બેતાલીસની અંદર શબ્દ ભંડોળ આધારિત છે એટલે કે વોકેબ આધારિત છે જેની અંદર બેતાલીસમાં નંબરમાં તમને કોઈ ફકરો પૂછવામાં આવશે એ ફકરાની અંદર કોઈ પણ ત્રણ ખાલી જગ્યાઓ આપેલી હશે એ ખાલી જગ્યા માટેના વિકલ્પો છે એ તમને કૌશમાં આપેલા હશે આ જે ખાલી જગ્યાઓ છે જે કૌશની અંદર ત્રણ શબ્દો આપેલા છે એ ત્રણ શબ્દોને આધારે તમારે પૂરવાની રહેશે પ્રત્યેક ખાલી જગ્યાનો એક ગુણ રહેશે આગળ વાત કરીએ ક્વેશ્ચન નંબર તેતાલીસ ચુમ્માલીસ અને પિસ્તાલીસ તો આ ત્રણે ત્રણ ક્વેશ્ચનની અંદર તમારે જે શબ્દ આપેલો છે તેનો સાચો સમારનાર્થી સામે આપેલા વિકલ્પોમાંથી શોધીને લખવાનો છે એટલે કે અહીં બેતાલીસ સોરી તેતાલીસ ચુમ્માલીસ અને પિસ્તાલીસમાં સમારનાર્થી શબ્દો છે એ ટેક્સ્ટ આધારિત તમને પૂછવામાં આવશે જેના પ્રત્યેકનો એક ગુણ રહેશે હવે વાત કરીએ આપણે તો કે સેક્શન ડીની તો સેક્શન ડીની અંદર તમને ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટનો પેરેગ્રાફ પૂછવામાં આવશે પરંતુ અહીં તમે જોઈ શકો છો તો કે ગયા વખતની બ્લુ પ્રિન્ટમાં શું હતું તો કે તેની અંદર સંપૂર્ણ પેરેગ્રાફ તમારે લખવાનો હતો પરંતુ આ વખતે માત્ર ને માત્ર તમે અહીં જોઈ શકો છો તો કે આરવી તમારે મૂકવાનું છે પછી સર્વનામમાં ફેરફાર થતો હોય તો સર્વનામમાં ફેરફાર થતો હોય તે લખવાનું છે પછી કન્જક્શન તમારે લખવાનું છે અથવા તો આરવી અથવા તો અન્ય જે નજીકતા દર્શક શબ્દો હોય તેની અંદર જે ફેરફાર થતો હોય તે લખવાનો છે અને તેના માટે પણ કૌશની અંદર તમને વિકલ્પો આપેલા છે તો હવે અહીંયા તમને ઉદાહરણ તરીકે હું સમજાવું તો કે જે મહેક પછી તમને ખાલી જગ્યા આપેલી છે પછી તમને ત્રણ શબ્દો આપેલા છે ટોલ્ડ સેઇડ અને આસ્કડ પાછળનું તમે વાક્ય જુઓ તો પ્રશ્નાર્થ વાક્ય છે તો અહીં તમને ખબર પડવી જોઈએ કે પ્રશ્નાર્થ વાક્ય હોય તો આરવી તરીકે શું વપરાય આસ્કડ વપરાય તો તમારો જવાબ આસ્કડ આવે તો એક નવી જ રીતે ઇન્ડાયરેક્ટ સ્પીચ છે એ તમને આ વખતે પૂછવામાં આવી છે જેનો ગુણભાર છે તે બે ગુણ રહેશે આગળ વાત કરીએ ક્વેશ્ચન નંબર સુડતાલીસ અડતાલીસ અને ઓગણપચાસ તો આની અંદર તમને બે વિધાનો આપેલા હશે એ બે વિધાનોને તમારે યોગ્ય કન્જક્શનનો ઉપયોગ કરી અને તે વિધાનોને જોડવાના રહેશે પ્રત્યેક વિધાનનો એક ગુણ રહેશે એના પછી વાત કરીએ તો ક્વેશ્ચન નંબર પચાસ તો એની અંદર તમને એક પેરેગ્રાફ આપેલો હશે આ પેરેગ્રાફ છે તેમાં પણ નવી રીતે પૂછવામાં આવશે ગયા વખતે શું હતું તો તેના નીચે અન્ડરલાઇન કરેલી હતી આ વખતે અન્ડરલાઇન કરેલી નહીં હોય પરંતુ ખાલી જગ્યા મૂકેલી હશે અને ખાલી જગ્યાની અંદર તમને કોઈ પણ ત્રણ વિકલ્પો આપેલા હશે એ ત્રણ વિકલ્પોમાંથી તમારો જે સાચો જવાબ આવતો હોય એ તમારે વિકલ્પોમાંથી શોધીને લખવાનો રહેશે જેનો ગુણભાર છે તે પણ ત્રણ ગુણ રહેશે આગળ હવે વાત કરીએ આપણે ક્વેશ્ચન નંબર એકાવન અને બાવન તો એની અંદર ડુ એસ ડાયરેક્ટેડ પૂછવામાં આવશે એટલે કે પેરેગ્રાફ હોય તેને એક વચનમાંથી બહુ વચનમાં ફેરવવામાં સર્વનામો ચેન્જ કરવાનું હોય જાતિ પરિવર્તન કરવાનું હોય કાળ પરિવર્તન કરવાનું હોય અથવા તો એક્ટિવમાંથી પેસિવની અંદર પેરેગ્રાફ પૂછવાનો હોય છે જેની અંદર એકાવન અને બાવન બંનેમાં તમને બે પેરેગ્રાફ આપેલા હશે પ્રત્યેક પેરેગ્રાફ છે તેનો ગુણભાર બે ગુણ રહેશે એટલે કે બે પેરેગ્રાફના ચાર ગુણ રહેશે એના પછી વાત કરીએ આપણે તો કે બાવન તેપન ચો બાવન સોરી ત્રેપન ચોપન અને પંચાવન તો તેની અંદર આ બે ત્રણ જે છે એ તમારે ડબલ્યુ એચ ક્વેશન બનાવવાના છે એટલે કે ત્રેપન ચોપન અને પંચાવન જે તમને વિધાન આપેલું હશે એનું તમારે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું રહેશે એના માટે પણ તમને ચાર વિકલ્પો આપેલા હશે એટલે કે અહીં પણ તમને વિકલ્પો મળી રહે છે પ્રત્યેક જવાબનો એક ગુણ રહેશે હવે વાત કરીએ આપણે સેક્શન એની તો સેક્શન એની અંદર સર્વપ્રથમ છપ્પનમાં નંબરના ક્વેશ્ચનની અંદર તમને કોઈ પણ ત્રણ નિબંધ આપેલા હશે એ ત્રણ નિબંધમાંથી તમને જે આવડતો હોય એ તમારે એક નિબંધ લખવાનો રહેશે જેનો ગુણભાર છ ગુણ રહેશે એટલે કે નિબંધ છ ગુણની અંદર તમારે પૂછવામાં આવશે એના પછી વાત કરીએ સત્તાવનમાં નંબરનો ક્વેશ્ચન તો સત્તાવનમાં નંબરના ક્વેશ્ચનની અંદર તમને કાં તો ઈમેલ અથવા તો રિપોર્ટ પૂછશે આપેલા હશે તમને બંને જો તમારે ઈમેલ લખવો હોય તો તમે ઈમેલ લખી શકો છો જો તમારે રિપોર્ટ લખવો હોય તો તમે રિપોર્ટ પણ લખી શકો છો જેનો ગુણભાર છે તે પાંચ ગુણ રહેશે એના પછી છેલ્લા નંબરના ક્વેશ્ચનની વાત કરીએ તો અઠ્ઠાવનમાં નંબરનો ક્વેશ્ચન જેની અંદર તમને ચિત્ર વર્ણન પૂછવામાં આવશે કોઈપણ ચિત્ર આપેલું હશે અને તેના આધારે તમારે દસ વાક્યો લખવાના રહેશે જેનો ગુણભાર છે તે પણ પાંચ ગુણ રહેશે થેન્ક યુ ફોર વોચિંગ